વિશ્વની સૌ પ્રથમ રોબોટિક માઇક્રોપ્લાસ્ટી સર્જરી અમદાવાદ ખાતે કરાઈ. ઘૂંટણના ઘસારાના દર્દીઓ માટે ખૂબ જ આનંદદાયક સમાચાર અમદાવાદમાં છે. અમદાવાદ ખાતે વિશ્વની પ્રથમ પૂર્ણ સજાગ રોબોટિક માઇક્રોપ્લાસ્ટી સર્જરી SGVP હોલિસ્ટિક હોસ્પિટલ ખાતે કરવામાં આવી છે, કે જ્યાં જરૂરતમંદ રિપ્લેસમેન્ટના દર્દી માટેની નિઃશુલ્ક રોબોટિક સર્જરી પણ કરવામાં આવશે. એક માર્કેટ સર્વે મુજબ ભારતમાં ઘૂંટણની આર્થ્રોપ્લાસ્ટીની સંખ્યા 2020માં આશરે 2 લાખ થવાનું અનુમાન સાથે ભારતમાં દર વર્ષે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની સંખ્યા વધી રહી છે. SGVP હોલિસ્ટિક હોસ્પિટલ અમદાવાદ ખાતે વિશ્વની પ્રથમ ફૂલ્લી એક્ટિવ રોબોટિક માઇક્રોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી. આ રોબોટિક સર્જરી વિશે જાણીએ તો રોબોટિકની રિપ્લેસમેન્ટ સર્જરી એ ઘૂંટણની ફેરબદલીની સર્જરીનો એક પ્રકાર છે, કે જેમાં સર્જનને પ્રક્રિયા કરવામાં મદદ કરવા માટે રોબોટિક સિસ્ટમનો ઉપયોગ સામેલ છે. આ શસ્ત્રક્રિયા દરમિયાન સર્જન વધુ ચોકસાઈ સાથે સર્જરીનું સચોટ પ્લાનિંગ બનાવવા અને તેને ચલાવવા માટે કમ્પ્યુટર માર્ગદર્શિક સિસ્ટમનો ઉપયોગ કરે છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ડૉક્ટર્સની ટીમ ડૉક્ટર ચિરાગ જોશી અને ડૉક્ટર કલ્પેશ ગોકલાની સાથે આ ટેકનોલોજીની વધુ માહિતી આ હોસ્પિટલ ખાતેના ડૉક્ટર કાર્તિક શુક્લ દ્વારા આપવામાં આવી હતી, કે આ ટેકનિકમાં વિશિષ્ટ રોબોટિક સાધનોનો ઉપયોગ સામેલ છે, જે કાન્સલોનમાંથી સર્જન દ્વારા નિયંત્રિત થાય છે. આ સાધનો અત્યાધુનિક અને અત્યંત ચોક્કસ અને સચોટ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે સર્જનને પરંપરાગત સર્જિકલ તકનીકો કરતાં વધુ સરળતા અને સલામતી સાથે જટિલ પ્રક્રિયાઓ કરવા દે છે. વર્લ્ડ વાઇડ જે ટેકનોલોજી આગળ વધી રહી છે, SGVP હોલિસ્ટિક હોસ્પિટલ એની સાથે કદમ મિલાવીને જ આગળ વધી રહી છે. હોલિસ્ટિક છે, દરેક રીતે હોલિસ્ટિક છે, અને સાથે સાથે હવે રોબોટિક પણ છે. રોબોટિક ની રિપ્લેસમેન્ટ અને રોબોટિક માઇક્રોપ્લાસ્ટી બંનેની ફેસિલિટી અહીંયા ઉપલબ્ધ છે. ફૂલ્લી એક્ટિવ ઓટોમેટેડ રોબોટિક સિસ્ટમ વિચ ઇઝ ઇમેજ બેઝ એ વર્લ્ડની પહેલી સર્જરી SGVP હોલિસ્ટિક હોસ્પિટલમાં સંપન્ન કરવામાં આવી છે. ફીચરના બહારના ઘસારામાં થતી લેટરલ માઇક્રોપ્લાસ્ટી વિથ ઓપ્યુલન્ટની સિસ્ટમ પણ વર્લ્ડની ફર્સ્ટ ટાઈમ SGVP હોલિસ્ટિક હોસ્પિટલ સાથે કરવામાં આવી છે. અને બધાથી આગળ, બધાથી ઉપર સર્વે ભવંતો સુખીના, એટલે કે જો કોઈ ટેકનોલોજી સૌથી ઉત્કૃષ્ટ છે, સૌથી સારી છે, તો દરેક વ્યક્તિ માટે એક સરખી રીતે અવેલેબલ હોય એ જ હોસ્પિટલનો અને SGVP સંસ્થાનો એક મોટિવ રહ્યો છે. એને સાકાર કરવા માટે હવે સપનું અમારું અમે આગળ વધી રહ્યા છીએ. અને દરેક દર્દીને ઇરિસ્પેક્ટિવ ઓફ એનીથિંગ એક સરખી સારી ટ્રીટમેન્ટ મળે, પેઇનલેસ હેલ્ધી કોઓર્ડિનેટેડ હેલ્થ કેર સિસ્ટમ, એક અમારું મિશન અને એક અમારું ગોલ હોઈ શકે, જેના માટે પ્રતિબદ્ધ ડે બાય ડે અમે આગળ વધીએ છીએ. સર, વિશ્વમાં અનેક દેશ માઇક્રોપ્લાસ્ટી સર્જરી હું છેલ્લા 10 વર્ષથી કરું છું. આઈ એમ પ્રાઉડ ટુ સે દેટ વી આર ધ હાઈએસ્ટ ઇન ઇન્ડિયા એન્ડ હાઈએસ્ટ ઇન સાઉથ ઇસ્ટ એશિયા. ઓલમોસ્ટ 10 યર્સ, ઓલમોસ્ટ 5000 પેશન્ટ 10 વર્ષમાં ઓપરેટ કર્યા છે. ઓલમોસ્ટ એવું કહી શકીએ કેટલા લોકોને નેચરલ ની વી હેવ પ્રિઝર્વ એન્ડ દે હેવ અવોઇડેડ ટોટલી રિપ્લેસમેન્ટ સર્જરી. વર્લ્ડ લેવલ પર જોઈએ તો કદાચ વી મે બી ઇન ધ ફર્સ્ટ 3 સર્જન્સ આફ્ટર યુ લિવિંગ યુનિવર્સિટીઝ. પણ ઘણા લાંબા સમયના બહોળા અનુભવથી જો કહીએ તો માઇક્રોપ્લાસ્ટી ઇઝ ધ બેઝિક સર્જરી પરફોર્મ એટ SGVP હોલિસ્ટિક હોસ્પિટલ. અને આખા વર્લ્ડમાં અને સોરી આખા ઇન્ડિયામાં સૌથી વધુ માઇક્રોપ્લાસ્ટી સર્જરી SGVP હોલિસ્ટિક હોસ્પિટલ રેગ્યુલરલી કરી છે. ઓકે, તમને થોડુંક બ્રીફમાં સમજાવું તો ઇમેજ બેઝ એટલે કે પ્લાનિંગ થઈ શકે એવી, અને ઇમેજ લેસ એટલે પ્લાનિંગ ન થઈ શકે એવી સિસ્ટમ હોય. અને ઓટોમેશન એટલે કે રોબોટ આવીને શું કરશે? ડોક્ટર તો છે, સર્જન તો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, પણ રોબોટ આવીને શું કરશે? એની અંદર સેમી એક્ટિવ અને પેસિવ સિસ્ટમ જ વધારે યુઝ થઈ છે. એક્ટિવ સિસ્ટમ એટલે કે ફૂલ્લી ઇન્ટિગ્રેટેડ રોબોટિક આર્મ, તો એ સિસ્ટમ વર્લ્ડની બહુ ઓછા કન્ટ્રીની અંદર ઇવોલ્વ થઈ છે. ધીસ ઇઝ અ કોરિયન સિસ્ટમ વિથ અ ક્યુરેક્સો કંપની. કંપનીનો જે રોબોટ છે એનું નામ છે ક્યુવિસ, ઇઝ અ નેમ ઓફ અ રોબોટિક સિસ્ટમ. અને એની અંદર એસ્પેશિયલી પાછું માઇક્રોપ્લાસ્ટી એટલે કે પાર્શિયલી રિપ્લેસમેન્ટ એ વર્લ્ડની અંદર ક્યારે કોઈ જગ્યાએ હજી સુધી સ્ટાર્ટ થયું નથી. તો વી કેન ડેફિનેટલી પ્રોક્લેમ કે ધીસ ઇઝ ધ વર્લ્ડ ફર્સ્ટ ફૂલ્લી એક્ટિવ ઓટોમેટેડ રોબોટિક માઇક્રોપ્લાસ્ટી સર્જરી. બેઝિકલી 150-bedded હોસ્પિટલ વિથ કોમ્બિનેશન ઓફ ટ્રેડિશનલ એન્ડ મોડર્ન મેડિસિન. ટ્રેડિશનલ મેડિસિન મીન્સ
Ayurveda and Yoga, and modern medicine means allopathy. So basically, we are here. Want to follow every single time. The replacement, I know a little bit about it. Japan has been in detail about it because you all know very well. પણ ઘણા વખત થી એવું ઓબ્ઝર્વેશન અમારું હતું વેન વી પાસ્ડ ઓર્થોપેડિક્સ એન્ડ ધેન વી સ્ટાર્ટેડ ઇન જોઈન્ટ રિપ્લેસમેન્ટ કે જો કોઈ રોગ બહુ સરળ સમજી શકાય વસ્તુ છે બહુ જ ઇઝી કન્સેપ્ટ કે કોઈ પણ રોગ જયારે ધીમે ધીમે આગળ વધતો રોગ કહેતા હોઈએ આપણે દાખલા તરીકે કેન્સર તો એને ક્રોનિક ડિઝીઝ કહેવામાં આવે છે વર્લ્ડની અંદર આ બધી વસ્તુઓમાં કોઈ ડિબેટ જ નથી એટલે લેટ્સ ટોક પ્યોર ફેક્ટ્સ એન્ડ સાયન્સ વર્ગીકરણ આવે વર્ગીકરણ એટલે એનું સ્ટેજિંગ થાય મારે તમારી જોડે વાત કરવી છે તો કોઈ બંને જણા ક્યારે સમજી શકે એકબીજાને તો કે એનું સ્ટેજિંગ કરો અથવા ગ્રેડિંગ કરો કે ગ્રેડ વન ગ્રેડ ટુ ગ્રેડ થ્રી ગ્રેડ ફોર તો ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ એટલે ટીચરનો ઘસારો પણ એવું ગ્રેડિંગ સિસ્ટમ વાળો ક્રોનિક રોગ છે ધીમે ધીમે આગળ વધતો રોગ છે અને જો અમુક ગ્રેડ પછી એક જ ઓપ્શન હોય સીધું જ ની રિપ્લેસમેન્ટ તો એ કદાચ વ્યાજબી નથી લાગતું લોજિકલી કન્વિન્સિંગ નથી લાગતું જો કોઈ પેશન્ટ વહેલું આવ્યું છે દાખલા તરીકે તમે પ્લાન કર્યું છે તમે ક્યાંક ટ્રીપમાં જવાની શ્રી ડોક્ટર કાર્તિક શુક્લા સર સિનિયર ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન અને પાયોનિયર માઇક્રોપ્લાસ્ટિક સર્જરી એમની બાજુમાં બિરાજમાન ડોક્ટર ચિરાગ જોશી સિનિયર ફિઝિશિયન કન્સલ્ટન્ટ એમની પહેલી બાજુ વ્હાઇટ એપ્રનમાં ડોક્ટર કલ્પેશ ગોકલાણી સિનિયર એનેસ્થેસિયોલોજીસ્ટ અને એમની બાજુમાં ડોક્ટર હિરેન કસવાલા ચીફ ઓપરેટિંગ ઓફિસર એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ હું ડોક્ટર હિરેન કસવાલા સરને ખાલી 2 મિનિટ માટે રિક્વેસ્ટ કરીશ કે ઓવરઓલ હોસ્પિટલનું બંધારણ સર આપણને 2 મિનિટ માટે સમજાવે માઇક્રોપ્લાસ્ટિક એટલે શું એવો ઘણાને સવાલ હોય છે કે એક્ઝેક્ટલી માઇક્રોપ્લાસ્ટિક એટલે શું એની એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ લઈએ તો માઇક્રો અને પ્લાસ્ટિક એવા 2 શબ્દોથી માઇક્રોપ્લાસ્ટિક વર્ડ બન્યો છે માઇક્રો એટલે સૂક્ષ્મતા તરફનો અભિગમ સાદી ભાષામાં કોઈ પણ વસ્તુને આપણે એનાલિસિસ કરીએ તો આપણે કહીએ માઇક્રો એનાલિસિસ કરજો એટલે કે વધારે ચીવટથી વધારે ચીવટથી વધારે ડિટેલથી આપણે એને એનાલિસિસ કરીએ અને આ જે પ્રોસેસ છે એની અંદર કયા પેશન્ટને કયા પ્રકારનો ઘસારો છે એનું એનાલિસિસ કયા પેશન્ટ માટે આ રાઇટ સર થેન્ક યુ ઓલ ફોર કમિંગ હિયર ફોર ધ પ્રેસ કોન્ફરન્સ The agenda, first of all, let me introduce our hospital. So, SGVP Holistic Hospital. Want to follow every single time. The replacement, I know a little bit about it. I don't have to go into detail about it because you all know very well. But, you know, there were a lot of observations when we passed orthopedics and then we started in joint replacement. કે જો કોઈ રોગ બહુ સરળ સમજી શકાય વસ્તુ છે બહુ જ ઇઝી કન્સેપ્ટ કે કોઈ પણ રોગ જયારે ધીમે ધીમે આગળ વધતો રોગ કહેતા હોઈએ આપણે દાખલા તરીકે કેન્સર તો એને ક્રોનિક ડિઝીઝ કહેવામાં આવે છે વર્લ્ડની અંદર આ બધી વસ્તુઓમાં કોઈ ડિબેટ જ નથી એટલે લેટ્સ ટોક પ્યોર ફેક્ટ્સ એન્ડ સાયન્સ ઇમેજ બેઝ રોબોટિક એટલે કે જેને તમે પ્રી ઓપરેટિવ પ્લાન કરી શકો તમારી પાસે કોઈક વસ્તુ હોવી જોઈએ જેનાથી તમે આખી સર્જરીને પ્લાન કરી શકો વિચ ઇઝ મે બી બેઝ ઓન સિટી સ્કેન ઓર એક્સરે ડિપેન્ડિંગ ઓન ધ ટેકનોલોજી યુઝ અને એ જ વસ્તુને તમે 3 ડાયમેન્શનલી આખી ચેક કરી કમ્પ્યુટરાઇઝ એનાલિસિસ કરી આખી વર્ચ્યુઅલ સર્જરી તમે ઓપરેશન થિયેટરની બહાર કરો છો ધ હોલ આઈડિયા ઇઝ કે કાલે સવારે તમારે 0.1% નથી જોઈતું દેટ્સ ધ હોલ આઈડિયા 0.1% આઈ એમ અ ગુડ સર્જન હું સરસ જ કરું છું બરાબર છે પણ 0.1% વર્ગીકરણ આવે વર્ગીકરણ એટલે એનું સ્ટેજિંગ થાય મારે તમારી જોડે વાત કરવી છે તો કોઈ બંને જણા ક્યારે સમજી શકે એકબીજાને તો કે એનું સ્ટેજિંગ કરો અથવા ગ્રેડિંગ કરો કે ગ્રેડ 1 ગ્રેડ 2 ગ્રેડ 3 ગ્રેડ 4 તો ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ એટલે ટીચરનો ઘસારો પણ એવું ગ્રેડિંગ સિસ્ટમ વાળો ક્રોનિક રોગ છે ધીમે ધીમે આગળ વધતો રોગ છે અને જો અમુક ગ્રેડ પછી એક જ ઓપ્શન હોય સીધું જ ની રિપ્લેસમેન્ટ તો એ કદાચ વ્યાજબી નથી લાગતું લોજિકલી કન્વિન્સિંગ નથી લાગતું જો કોઈ પેશન્ટ વહેલું આવ્યું છે દાખલા તરીકે તમે પ્લાન કર્યું છે તમે ક્યાંક ટ્રીપમાં જવાની રસમાન શ્રી ડોક્ટર કાર્તિક શુક્લા સર સિનિયર ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન પાયોનિયર માઇક્રોપ્લાસ્ટિક સર્જરી એમની બાજુમાં બિરાજમાન ડોક્ટર ચિરાગ જોશી સિનિયર ફિઝિશિયન કન્સલ્ટન્ટ એમની પહેલી બાજુ વ્હાઇટ એપ્રનમાં ડોક્ટર કલ્પેશ ગોકલાણી સિનિયર એનેસ્થેસિયોલોજીસ્ટ અને એમની બાજુમાં ડોક્ટર હિરેન કસવાલા ચીફ ઓપરેટિંગ ઓફિસર એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ હું ડોક્ટર હિરેન કસવાલા સરને ખાલી 2 મિનિટ માટે રિક્વેસ્ટ કરીશ કે ઓવરઓલ હોસ પિટલનું માઇક્રોપ્લાસ્ટિક એટલે શું એવો ઘણાને સવાલ હોય છે કે એક્ઝેક્ટલી માઇક્રોપ્લાસ્ટિક એટલે શું
એની એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ લઈએ તો માઇક્રો અને પ્લાસ્ટિક એવા બે શબ્દોથી માઇક્રો પ્લાસ્ટિક વર્ડ બન્યો છે. માઇક્રો એટલે સૂક્ષ્મતા તરફનો અભિગમ. સાદી ભાષામાં કોઈ પણ વસ્તુને આપણે એનાલિસિસ કરીએ તો આપણે કે ભાઈ માઇક્રો એનાલિસિસ કરજો, એટલે કે વધારે ચીણવટથી, વધારે ચીવટથી, વધારે ડિટેલથી આપણે એને એનાલિસિસ કરીએ. અને આ જે પ્રોસેસ છે એની અંદર કયા પેશન્ટને કયા પ્રકારનો ઘસારો છે એનું એનાલિસિસ, કયા પેશન્ટ માટે આ રાઇટ સર્જરી.